भावनगर शहरना पश्चिम विस्तारना धारासभ्य जीतुभाई वाघाणी द्वारा बोर तळाव खाते नवा नीर आवेला होय जेना वधामणा करवामां आव्या हता, ज्यारे मोटी संख्यामां तमाम कार्यकर्ताओ पण खास हाजर रह्या हता अने जीतुभाई वाघाणी द्वारा बोर तळाव खाते निरीक्षण करवामां आव्युं हतुं अने बोर तळावना पाछळना भागमां आवेला होल खाते वृक्षारोपण करवामां आव्युं हतुं। મહારાજા સાહેબનું એક નજરાણો કહી શકાય, બોર તળાવ સમગ્ર વિશ્વની અંદર વસતા સૌ ભાવનગરવાસીઓ માટે એક ખૂબ શ્રદ્ધાનું કેન્દ્ર, એક લાગણી સાથે જોડાયેલું આ બોર તળાવ। મને આનંદ છે કે ભગવાનની મહેરબાનીથી છળકાણું છે, ડેમો છળકાણા છે, અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારથી સતત વરસાદ, અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ સતત વરસાદ એ ગુજરાતમાં મહેર કરી છે। આનંદો છે, ભાવનગર માટે જનતાની લાગણીનું એક પ્રતીક છે, એના વધામણા કરવા માટે માનનીય શહેર પ્રમુખ અધ્યક્ષ શ્રી અભયભાઈના અધ્યક્ષતાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ એમના વધામણા કર્યા છે, શિખરથી વધાવ્યા છે, ફૂલથી વધાવ્યા છે, અને એમની કૃપા બની રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરી છે। પણ સૌથી મહત્ત્વનું કહી શકાય એવું 14 કરોડ રૂપિયાના ખર્ચે બોર તળાવનો વિકાસ એ થઈ રહ્યો છે, ફેસ્ટમાં પણ કામ કે આજે થઈ રહ્યું છે, અને 2 કરોડ રૂપિયાના ખર્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ અહીંયા ભાવનગર જન્મોત્સવ નિમિત્તે જાહેરાત કરી હતી। અમારી ભારતીય જનતા પાર્ટીને મારી રજૂઆતના અનુસંધાને ફુવારો પણ નખાઈ ચૂક્યો છે। મ્યુઝિકલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફાઉન્ટેન, લગભગ 7-8 કિલોમીટરનો પાળો એ ફ્રીમાં જોઈ શકે, અહીંયા એવરત જેવરત દિવાળી 7-8 મે અનેરું મહત્ત્વ છે, ત્યારે સૌ માટે એ ટૂંક સમયમાં ખુલ્લો મુકવાનો છે, એનો અતિ આનંદ છે। જીતુભાઈ, ખાસ કરીને અવસાન ધારાની વાત કરવામાં આવે, પૂર્વ વિસ્તારમાં જાય છે, લોક માંગણી મોટી છે, જોકે પશ્ચિમમાં પણ થવું જોઈએ, આપની રજૂઆત તો છે તો આપણી ક્લેરિટી માટે 25/4/2023ના રોજ શહેર પ્રમુખ માનનીય અભયભાઈના નેતૃત્વની અંદર, લીડરશિપની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કોર્પોરેશનના મેયરશ્રી, પદાધિકારીશ્રીઓ, શહેરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, શહેરના બંને ધારાસભ્યશ્રીઓ મારી સહિત રજૂઆત કરેલી, લેખિતમાં વાત કરેલી, ત્યાંથી અહીંયા અધિકારીઓને સૂચનાઓ પણ આપેલી, અને જે એના નીતિ નિયમ છે એ પ્રમાણે ભાવનગર શહેરમાં પશ્ચિમ વિસ્તાર પણ ખૂબ આવી જાય છે। તેલઘાણી કેન્દ્ર, રૂપાણી, મેઘાણી સર્કલ કદાચ આપણા ધ્યાનમાં નહીં હોય, 2009થી આ વિસ્તાર એ ભાવનગર પશ્ચિમમાં આવે છે, અતિ સંવેદનશીલ કહી શકાય એવા વિસ્તારોમાં સ્વાભાવિક ક્રમે આ અશાંધારો લાગુ પડ્યો છે। જનતાની ભાવનગરની લાગણી ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ ભાઈ અભયભાઈના નેતૃત્વમાં મુખ્યમંત્રીશ્રીએ સ્વીકારી, માનનીય ગૃહમંત્રીશ્રીએ સ્વીકારી, એનો આનંદ છે। માનનીય મુખ્યમંત્રીશ્રીનો, ગૃહમંત્રીશ્રીનો ભારતીય જનતા પાર્ટી વતી અને પ્રતિનિધિ તરીકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ, અને આપે વાત કરી એ સતત ચાલતી પ્રક્રિયા છે। પહેલાં તો ભ્રમમાં ન રહીએ, ભાવનગર શહેરમાં અશાંધારો લાગુ પડ્યો છે, પૂર્વ વિસ્તાર એ સંવેદનશીલ વિસ્તાર હતો, એટલામાં મોટો ભાગ આવ્યો છે, પશ્ચિમનો વિસ્તાર પણ આવ્યો છે, સતત ચાલતી પ્રક્રિયાઓ છે, એનો સર્વે થતો હોય છે, 500 મીટરની અંદર એ પ્રકારની ઘટનાઓ, એ પ્રકારની ફરિયાદો, એ પ્રકારના રહેણાંકો એ હોય છે, એ પ્રકારે થતું હોય છે, અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં એવા વિસ્તારો મેં કહ્યું સતત ચાલે છે, પશ્ચિમ હોય કે ભાવનગર જિલ્લો હોય, એના માટેની પણ પ્રક્રિયાઓ એ શરૂ છે, એનો સર્વે થઈને પુનઃ કંઈ બાકી રહી ગયું હોય તે પાછું સબમિટ કરતા હોઈએ છીએ। એટલે અશાંત ધારો એ સૌ સમજી લઈએ, આપણે સૌ જાગૃતિનું કામ કરવાનું, મીડિયા પાસે એક અપેક્ષા છે કે મંજૂરી લેવાની છે, પણ જાગૃતિના આધાર ઉપર કોઈ એવા લોકો એ મકાન ખરીદીને એવા અસામાજિક તત્વો હોય એ પ્રકારની વૃત્તિ ધરાવતા લોકોને વેચીને જે હિન્દુ વિસ્તાર છે એમાં રહેણાંક ન બને, એના માટે ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ એ સક્રિયને જાગૃત છે। તમને પણ વિનંતી છે, આવા પ્રકારના લોકો મકાન લે જ કેના માટે, એના માટે તેને સામૂહિક રીતે ન પક્ષાપક્ષી સમગ્ર જનતા, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય, સાથે મળીને જનતાની સુખાકારી માટે બંને સંપ્રદાયો હોય એ સારી રીતે રહી શકે, એના માટે આપણે ઇનિશિયેટિવ લઈને આવા લોકોને કડક આંખ એ તંત્ર પણ દેખાડે, આપણે સૌ સાથે મળીને દેખાડીએ, પૂરો ભરોસો આપું છું માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ, જે કંઈ બાકી રહી ગયેલા વિસ્તારો છે સતત ચાલતી પ્રક્રિયાઓ છે, અવિરત ચાલવાની છે, એક જગ્યાથી અટકવાની નથી, જ્યાં જરૂર છે ત્યાં એના સર્વે કરીને અમે રજૂઆત કરી છે, અને ભવિષ્યમાં પણ વિસ્તાર આવી જાય એના માટે અમે રજૂઆત કરવાના છે। તમારા માધ્યમથી જાહેરમાં કહીએ છીએ, કોઈ પણ લોકો આ પ્રકારના મકાનો લેતા હોય તો માનનીય પ્રમુખ શ્રી અભયભાઈનો અને મારો સંપર્ક કરે,
વિશ્વહિંદુ પરિષદ પણ પર્યાવરણ ક્ષેત્રવાળાના માટે કામ કરે છે, એમને જે રીતે જે ભાષામાં સમજાવવા પડે એ ભાષામાં સમજાવવા માટે અમારી તૈયારી છે. શાંતિ બહાલે એના માટે આપણી પાસે પણ અમારી અપેક્ષા છે.